वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरा नंबुजम पूजितम सुर नरोमे धर्मनंदन महम विचित सर्ववतारी देव भगवान श्री स्वामीनारायण आ गठपुर प्रदेश राजाधिराज अपना सौना प्राणाधार प्रगट विराजमान श्री गोपीनाथ जी महाराज श्री हरिकृष्ण महाराज एमना वार्षिक पाठोत्सव प्रसंगे आ सुंदर मजा सभा અને એમાંય વળી શ્રી સ્વામિનારાયણ મંદિર કુબેરનગર મહિલા મંડળ વતી આયોજિત શ્રીમદ સત્સંગી જીવન પારાયણ અને એના વક્તા પદે વિરાજમાન થઈને આપશો ભક્તોને જેવો છે પોતાની એક વિશિષ્ટ શૈલીથી કથાનું શ્રવણ કરાવે છે એવા વક્તા સંપ્રદાયના ખૂબ એક મહાન ભજનાનંદી સંત સ્વામી શ્રી અથાણાવાળા સ્વામીના શિષ્ય પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશ સ્વામી સભામાં ઉપસ્થિત આપણા ગઢપુર મંદિરના ચેરમેન શ્રી કોઠારી શ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી વડીલ સંતોમાં ઉપસ્થિત શ્રી ભાનુપ્રકાશ દાદ સ્વામી છે વિષ્ણુ સ્વામીજી છે એ ઘણા બધા સંતો આપણા ગેલાકાંઠેથી વિદ્વાન શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામીજી ઉપસ્થિત છે ટાટનથી સ્વયંપ્રકાશ દાદ સ્વામી ઉપસ્થિત છે ત્યારે ઉપસ્થિત તમામ ગઢપુરના આગેવાન સૌ સંતો ખાસ કરીને જુનાગઢથી પધારેલા કોઠારી સ્વામી શ્રી દેવનંદનદાસજી સ્વામી એમનું આખું મંડળ લઈને આવ્યા છે કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી વગેરે થોડીવાર પૂર્વે અહીંયા વડતાલના ચેરમેન શ્રી કોઠારી શ્રી તેમજ ટેમ્પલ બોર્ડના સભ્યો ઉપસ્થિત હતા આપણા નવતમ સ્વામીજી વગેરે ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન સૌ સંતો ગઢપુરના વિશે અનન્ય ભાવ ધરાવનાર સૌ ભક્તજનો ગઢપુરનું ટ્રસ્ટ મંડળ અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં અહીંયા સાંખ્યોગી બહેનો ઉપસ્થિત છે ત્યારે મણિફાઈબાના વંશજના સાંખ્યુકી કૈલાસબેન દ્વારા પ્રેરિત આજના પાઠોત્સવ પ્રસંગે એના યજમાનશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને કથાના યજમાનશ્રીઓ પણ ઉપસ્થિત છે લાલજી મહારાજ પણ આવ્યા છે ગાદીવાલાશ્રી પણ આવ્યા છે વાવજી મહારાજ પણ આવ્યા છે ત્યારે દેવ છે મંદિર છે શાસ્ત્ર છે આચાર્ય છે સંત છે હરિભગત છે બધો જ ગઢપુરમાં છે હવે એ તો જે દુર્ભાગી જીવ હોય ને એને કાંઈ ન દેખાય ભગવાન સ્વામિનારાયણ કે જેને મોક્ષનો ખપ નથી ને એને ન તો સંતની વાત કામ લાગે છે કે ન તો શ્રીજી મહારાજ કે શાસ્ત્રની વાત કામ લાગે છે હવે હમણાં એ વાત કરી કે આચાર્ય મહારાષની વાત કરશે કલ્યાણની વાત કરશે એટલે અમારી પર થોડુંક એમણે લોડ વધારી દીધો છે પણ હકીકત એ છે કે આજે ગોપિન્નાથજી મહારાજનો હરિકૃષ્ણ મહારાજનો અભિષેક અમે કર્યો અમે બહુ હૃદયથી કહેવા માગીએ છીએ કે અમને એટલો બધો આનંદ આવ્યો છે કે જેની કોઈ સીમા નહીં કેમ કે આ દાદા ખાચરનો દરબાર છે મહાન મુક્તાત્મા શ્રી દાદા બાપુ જેમણે પોતાનો જ પરિવાર આખું બધું સમર્પિત કર્યું હોય સમર્પણની ભૂમિ છે આ ભૂમિમાં આવીએ ત્યારે આપણા હૃદયની વિશે એક અનન્ય ભાવ થતો હોય છે અને આજે અહીંયા બહુ સરસ મજાના ઘણા બધા પ્રસંગો થયા છે ઘણા કાર્યક્રમો થયા છે કોની વાત કરીએ કોની ન કરીએ પ્રથમ ગઢપુર ટેમ્પલ બોર્ડ વતી ચેરમેન શ્રી તેમજ એમના ટ્રસ્ટી સભ્યો વિનુભાઈ અર્જુનભાઈ સુરેશભાઈ ઉપસ્થિત છે સલાહકાર ભાનુસ્વામીજી હોય કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી હોય આમણે એક બહુ સરસ સંકલ્પ કર્યો કે ગઈકાલે જ વડતાલ ટેમ્પલ બોર્ડ જે નવું ચૂંટાઈને આવ્યું છે એનું આપણે સન્માન રાખવું છે આ જે વિચાર એમના હૃદયમાં આવ્યો છે ને એ વિચાર બદલ એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું બસ આવી રીતે આપણે પરસ્પર એકબીજાનો મહિમા સમજીશું તો ચોક્કસ આપણે જે ધાર્યુંશું એ થઈ શકશે વડતાલ વડતાલને ગઠપુરની એકતા હોય વડતાલ ગઠપુરને જૂનાગઢની એકતા હોય પરસ્પર એકાબીજાના પ્રસંગને વિશે સહભાગી થઈએ મોટું મન રાખીએ ઉદારપણું રાખીએ સાથે મળીને કામ કરીએ તો નિશ્ચય મહારાજની કૃપાથી આપણે સંપ્રદાયને વિશે જે નહીં ધૈર્યું હોય તે થઈ શકશે વડતાલની અંદર સોનાના શિખરો થયા એવું કહેવાય કે ગુજરાતની અંદર સોર્ણ શિખરવાળું કોઈ મંદિર દર્શન કરવા જવું હોય તો તમારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિરના દર્શન કરવા જવા પડે હવે એ જ પ્રમાણે ગઢપુર પણ શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર એ પણ સુવર્ણથી મંડિત થવા જઈ રહ્યું છે અને એનો પણ યશ ભગવાન સ્વામિનારાયણ કોઈને અપાયો હોય સ્વામીના મંડળના અમારા વિષ્ણુ સ્વામીને અપાયો છે મને યાદ છે જ્યારે વડતાલનું સુવર્ણ શિખરનું ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગ હતો ત્યારે માધુપ્રી શાસ્ત્રીજી ઉપસ્થિત હતા ત્યારે હમણાં વાત કરી કે અત્યારે વિષ્ણુ તો શિખરમાં ફૂડે છે કહેવાનો તાત્પર્ય કે વિષ્ણુ સ્વામી એક બહુ ભલા હૃદયના સંત છે એ વીર રસની કથા કરતા હોય ને તો પણ એ કરુણ ભાવથી કથા કરે એવા એ હૃદયના રૂજુ સ્વભાવના એ સંત છે અને એમણે જ્યારે ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિર પણ સુવર્ણથી મંડિત કરવાનો સંકલ્પ કર્યો હોય અમને દ્રઢ વિશ્વાસ છે હમણાં મને વાત કરતા હતા મને કે મહારાષ્ટ્ર તમારા આશીર્વાદ થઈ સત્સંગીઓ તો સેવા કરે સંતો પણ સેવા કરે સંસ્થાવાળા સંતો પણ સેવા કરે પણ લોજના રવિકાંતાબાએ પણ આની અંદર બહુ મોટી સેવા નોંધાવી છે એ બહુ મોટી વાત છે હમણાં શાસ્ત્રી અર્જુન સ્વામી પણ વર્ણન કરતા હતા એ પ્રમાણે સાંખ્યોકી બહેનો જે ગઢપુરના છે એમણે પણ શ્રી હરિસ્મૃતિ મંદિર આપણું લક્ષ્મીવાડીમાં હોય કે અહીંયા હોય ત્યાં પણ એમની સેવા હોય છે આજના પાટોશોની સેવા પણ સાંખ્યોકી બહેનો દ્વારા જ થઈ છે હમણાં લાલજી મહારાજે વાત કરી પ્રમાણે સાંખ્યોકી બહેનો એક આપણા સંપ્રદાયનું એક અદ્ભુત અંગ છે જે બહુદા ઓછું જોવા મળે છે કેવળ પરમેશ્વરની પ્રસન્નતાના અર્થે જેણે પોતાનું જીવન જીવિતવ્ય કર્યું છે જેને ઈશ્વરથી ઈશ્વરની પ્રસન્નતાથી અધિક કોઈ વસ્તુની પ્રાપ્તિ નથી કરવી વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના કહ્યા પ્રમાણે જેણે ચાર પ્રકારની મુક્તિની પણ અપેક્ષા નથી એવા સાંખ્ય યોગને ધારણ કરીને જે બહેનોએ પોતાનું જીવન આ સત્સંગમાં વ્યતીત અને અર્પણ કર્યું છે અને એવા મહાન મહાન સાંખ્યોગી બહેનોની પરંપરાના અત્યારે બહેનો અહીંયા ઉપસ્થિત છે અને આ બહેનો પણ જ્યારે હરિભક્તો પાસેથી બહેનો ભક્તો પાસેથી સેવા કરાવતા હોય એ બહુ મોટી વાત છે અમે આજે બહુ હૃદયથી એનો રાજીપો વ્યક્ત કરીએ છીએ અને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે સાંખ્યો કે બહેનો દ્વારા પણ ગઢપુરની ખાસ કરીને ગોપીનાથજી મહારાજની સર્વ પ્રકારે સેવા થાય એવી અમે હૃદયથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ હવે આજનો પ્રસંગ કેવળ શુભેચ્છા શુભકામના અભિનંદન ધન્યવાદ આશીર્વાદ આપવાનો છે અમે આમ તો ગઈકાલે વડતાલની અંદર જે નવું ટેમ્પલ બોર્ડ આવ્યું એને અમે ઓલરેડી ગઈકાલે શુભેચ્છા આપી દીધી અમે એમને વાત કરી કે આજે તમને તક મળી છે આજે હરિભક્તોએ હરિભક્તો એ બહુ હૃદયથી તમને ચૂંટ્યા છે તમારામાં વિશ્વાસ મૂક્યો છે તમારે એનો વિશ્વાસ સંપાદન કરીને તે પ્રમાણેનું કાર્ય કરવાનું છે દેવનો જે પૈસો આવે છે ને એ બહુ અટપટો હોય છે ભગુ બાપુ દેવના ચરણમાં જ્યારે કોઈ હરિભક્ત ધન મૂકે છે ત્યારે એના હૃદયની જે કંઈ ભાવના હોય છે જે કંઈ કષ્ટ હોય છે જે કઈ એનું દુઃખ હોય છે દૂર કરવા માટે દેવના એ ધન મૂકે છે હવે ધનનો જો દુરુપયોગ થાય ને તો સુધી આ મુક્ત ન થવાય એવું શાસ્ત્ર કહે છે હરિચરતા સાગરમાં આધારણ સ્વામી એમ કહે છે કે જે દેવના ગુનેગાર થાય છે જે દેવનો ચોર થાય છે જે દેવના એક એક રૂપિયાનો એક રૂપિયાનું પણ જે ચોરી કરે છે ને એને ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે વાલા ભક્તો હવે આ કુલ મળીને વાતનો છે કે સૌએ પોતપોતાનું કામ ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક કરવાનું છે અમે આચાર્ય મારા છીએ અમારું જે મુખ્ય કામ છે કે સત્સંગનો વિકાસ પ્રચાર પ્રસાર થાય હરિભક્તો સંતો રાજી થાય જે જે કામ કરે તે પ્રમાણે એને બિરદાવીએ એ અમારું કામ છે હરિભક્તોનું કામ છે કથા વાર્તાનું શ્રવણ કરે સંતોની સેવા કરે પોતે જે કંઈ કમાતા હોય એનો દસમો વીસમો ભાગ દેવના અર્થે અર્પણ કરે બે હાથ જોડીને હજુરની જેમ દાસનો દાસ થઈને સત્સંગના સેવા કરે તદઉપરાંત સંતો જે છે એ નિવૃત્તિ ધર્મને પાળેલા છે પણ તેમ છતાંય શ્રીજી મહારાજના કહ્યા પ્રમાણે નિવૃત્તિ ધર્મને આશ્ર એવા જે અમારા ત્યાગી સંતો જ્યારે પ્રવૃત્તિ કેવળ પરમેશ્વરની ઈચ્છાને આજ્ઞા પ્રમાણે કરે છે ત્યારે એ સંતની કંઈક વાત નોખી હોય છે ત્યારે એવા જે સંત છે એ સંતો જ્યારે એમના વડીલો પાર્જિત જે પરંપરા છે તે પ્રમાણે કામ કરે છે ત્યારે એનાથી સંપ્રદાયની શોભા વધે છે કુલ મળીને આપણે શોભા વધારવાની છે હમણાં સંચાલકે વાત કરીને કે આચાર્ય મહારાજ કોઈ બાહુબળની વાત નથી કરતા કેમ જે આ સંપ્રદાય ભગવાન શ્રી સ્વામિનારાયણે સહેજાનંદ સ્વામી મહારાજ એમની પાસે કાઠી ભક્તોની એટલી મોટી સંખ્યા હતી એ દાદા બાપુ હોય કે સુરાબાપુ હોય કે ઝીણા બાપુ હોય કે જીવા બાપુ હોય કાઠી દરબારોની એક મોટી ફોજ લઈને સહજાનંદ સ્વામી મહારાજ ફરતા હોય અને તેમ છતાં એ કોઈ ઉપદ્રવ કરે વિઘ્ન કરે ત્યારે શ્રીજી મહારાજ કહે આપણે સાધુ છીએ સાધુનો મુખ્ય ધર્મ છે સહન કરવાનો આ સંપ્રદાયની સ્થાપના સહજાનંદ સ્વામી મહારાજે તલવારની ધાર પર રચેલી નથી ભલે તલવારધારી ભક્તો એમની સાથે હોય તો પણ ત્યારે કહેવાનો તાત્પર્ય આ સંપ્રદાયમાં જે બાહુબળે કરીને જોરાવરીએ કરીને કોઈને નમાવે છે જે પોતાનું ધાયરું કરવાની કોશિશ કરે છે એની પર મહારાજ રાજી નથી થતા મહારાજ તો એવાની ઉપર રાજી થાય છે કે જે સર્વસ્વ સહન કરીને પણ બધું જ કરી છૂટ્યા પછી પણ કોઈ પણ વસ્તુની નથી આશા રાખતો કે નથી અપેક્ષા રાખતો એવા હરિભક્તો પર મહારાજ બહુ રાજી થાય છે એ આ સંપ્રદાયની રીત છે માટે આપણે બધાએ એ પ્રમાણે વર્તવું જોઈએ બીજું આ સંપ્રદાય કલ્યાણનો છે આમાં પરમેશ્વર અને પરમેશ્વરની ઉપાસના મુખ્ય છે જે ધર્મમાં જે સંપ્રદાયમાં પરમેશ્વરની ઉપાસના મુખ્યપણે હોય છે તે જ ધર્મ તે જ સંપ્રદાય સુખદાયી હોય છે બાકી બધું કપોળ કલ્પિત હોય છે કાળા માથાનો માણસ બહુ બુદ્ધિશાળી હોય છે એ અનેક પ્રકારની યુક્તિઓ લાવીને પણ પોતાનું પ્રગટવણું બતાવતો હોય છે પણ પરમેશ્વર એ પરમેશ્વર છે વચનામૃત ગઢડા મધ્યનું એકવીસમું છે મુદ્દાનું વચનામૃત મુદ્દાનું વચનામૃત શ્રીજી મહારાજ કે અમે શાસ્ત્ર તરફ દ્રષ્ટિ નોંધાવી પણ અમે જ્યારે બધા શાસ્ત્રોમાં સુરત કરી દ્રષ્ટિ કરી ત્યારે એક વાત અમને જાણવા મળી કે સર્વ જગતના કરતા હરતા એક માત્ર ભગવાન છે અને દરેક શાસ્ત્રની અંદર કાંઈ ભગવાન અને કાંઈ ભગવાનના સંતના જ ચરિત્ર છે પછી તમે નારદ સનકાદિક પ્રહલાદ આદિકને પૂછો તો પણ એ અનેક યુક્તિ લાવીને પણ આ જ વાત કરશે બ્રહ્મા કે શિવજી હશે ડાયા હશે તો પણ એ આ જ વાતનું પ્રતિપાદન કરશે શ્રીજી મહારાજ કે વર્ણાશ્રમના ધર્મ વધે કરીને તો બહુ બહુ તો જગતમાં કીર્તિ વધે તમારામાં આવડત હોય બુદ્ધિ હોય બહુ સ્માર્ટનેસ હોય બહુ બહુ તો મોદી સાહેબની સાથે તમને લંચ ડિનર કરવાનું મળે પણ એનું ફળ કેવળ આ લોક પૂરતું સીમિત હોય છે એ કાંઈ પરલોકમાં કામ આવતું નથી માટે પરલોકને એ વિશે કામ આવે એવી જે બુદ્ધિ એ કેવળ પરમેશ્વરની ઉપાસના છે અને પરમેશ્વરની ઉપાસના અખંડ રહે એના માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે આ મંદિરોમાં પોતાના અર્ચા સ્વરૂપ પધરાયા છે જે પૈકીનું ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ આપણે બધા જોઈ રહ્યા છીએ જે મૂર્તિમાંથી ઘણી બધી વખત શ્રીજી મહારાજ બહાર નીકળ્યા છે એના માટે કોઈ પ્રમાણ આપવાની જરૂરત નથી ગોપીનાજી મહારાજની મૂર્તિ સામે જોઈએ અને અનિમેશ દ્રષ્ટિએ જો ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે જુઓ તો અંદરથી મરક મરક શ્રીજી મહારાજ છે ને તમારો ભાવ અંગીકાર કરે એવી મૂર્તિ આપણી પાસે છે આપણે બહુ ભાગ્યશાળી છે આજે એ મૂર્તિના અમે દર્શન અભિષેક કર્યા હમણાં અન્કુટની આરતી કરીશું એમના ચરણમાં મસ્તક નમાવીને પ્રાર્થના કરી છે કે તમામ સત્સંગીઓનું રૂડું થાય અને સાથોસાથ એવી પણ પ્રાર્થના કરી છે કે બધા સત્સંગીઓ મૂળ રૂપે સત્સંગની અંદર આગળ વધે એવી ખાસ પ્રાર્થના કરી છે હવે છેલ્લે છેલ્લે વિકાસની બધી વાત થાય છે અહીંયા દોઢેક વર્ષથી આપણું બોર્ડ અસ્તિત્વમાં છે ગઢપુરના સંતોમાં પણ ઘણી બધી શક્તિઓ રહેલી છે અમે કાયમ એક દ્રષ્ટાંત આપીએ છીએ કે જેમ વીસ કોષનો પ્રવાહ હોય ને મારા જે વચનામૃતમાં કીધું વીસ કોષનો પ્રવાહ જો એક થાય ને તો એ નદીના પ્રવાહ જેવો થાય એ કોઈથી ખાડ્યો ન ખાલી શકાય એમ બધે બધા સંતોની શક્તિ બધા સાંખ્યો કે બહેનો કેટલી મોટી સંખ્યામાં છે આપણી શક્તિનો જો આપણે દુરુપયોગ ન કરીએ કાકળાટમાં હો માથાકૂટમાં બાદણમાં એને બદલે સક્રિય વસ્તુમાં જો એનો સદુપયોગ કરીએ ને તો મને લાગે છે કે આપણે જે નહીં ધાર્યું હોય ને એવું પણ જ્યારે બસ્સો વર્ષનો ઉત્સવ આવે તો ગોપીનાજી મહારાજ એવું કરાવશે બસ એક પોઝિટિવ અને સકારાત્મક વિચારથી વધીએ એવી મારી છેલ્લે છેલ્લે ભલામણ છે અહીંયા બધા ટેમ્પલ બોર્ડના સભ્યો ગરડાના વડતાલના તો નીકળી ગયા સભામાંથી પણ બધા સભ્યો દ્વારા ખૂબ સારા કાર્યો થાય સંતો દ્વારા સારા કાર્યો થાય સુવર્ણસિંહ શિખર થઈ રહ્યું છે લક્ષ્મીવાડીમાં પણ કામ થઈ રહ્યું છે બા દાદા ખાચરનો જે દરબારગઢ છે એનું પણ બહુ સરસ મજાનું કામ થઈ રહ્યું છે આપણા બહુ એક આદર્શ હરિભગત છે સુરેન્દ્રભાઈ વિશાલા હોટલવાળા એમની પાસે એક સૂઝબૂઝ છે એમની પાસે એટલી સરસ મજાની સૂઝબૂછ છે કે ભારત સરકાર પણ એમની સૂઝબૂઝનો ઉપયોગ કરે છે એ સુરેન્દ્રભાઈ આપણા હરિભક્ત પણ છે એમની એક દ્રષ્ટિ છે નંદ સંતોએ જે રંગ પસંદ કર્યા હોય નંદ સંતોએ જે પેટર્ન પસંદ કરી હોય એ જ પ્રમાણે કામ કરનારા છે એ આજકાલનું બહુ ભડકેલું ને એવું વિચારધારાવાળા નથી ત્યારે મને વિશ્વાસ છે કે જે પૂર્વે શ્રીજી મહારાજના સમયમાં દાદા ખાચરની જે રોનક હતી એ પ્રમાણે એ થશે કાર્ય એવી એમને પૂરેપૂરી શ્રદ્ધા છે બસ આપસો હરિભક્તોને ભલામણ છે જેટલા પણ ગોપીનાથજી મહારાજના આ અમને સાંભળી રહ્યા છે હરિભક્તો દેશમાં રહેતા હોય વિદેશમાં રહેતા હોય આફ્રિકામાં અમેરિકામાં ઇંગ્લેન્ડમાં ગમે ત્યાં બે દેશ ગાદીની અંદર એકમાત્ર મંદિર જો કોઈ હોય જેના વિશે બંને દેશ ગાદીના ભક્તોને ભાવ હોય તો એ છે આપણું ગઢપુરનું ગોપીનાથજી મહારાજ કેમ કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આટલા આટલા વર્ષો રહ્યા છે પોતાનું ઘર માનીને રહ્યા છે હકથી રહ્યા છે ઠાઠથી રહ્યા છે ત્યારે એ લિંબ વૃક્ષની નીચે મહારાજે બેસીને વચનામૃતો કયા હોય તો આ એકમાત્ર સ્થાન એવું છે કે જે બંને દેશ ગાદીને વિશે મધ્યસ્થ થાય એવું સ્થાન છે ત્યારે જે પણ હરિભક્તો સાંભળી રહ્યા હોય એ તમામે તમામ હરિભક્તોને અમારી હૃદયથી ભલામણ છે અહીંયા જે કંઈ પણ વિકાસના કાર્યો થઈ રહ્યા હોય અહીંયા જે સંતો કામ કરી રહ્યા હોય અહીંયા અમારા નાહિયરના સ્વામી વાસુદેવ સ્વામી વગેરે છે બધા બધા પોતપોતાની રીતે કામ કરે છે ત્યારે બધાને ખૂબ આપ સહકાર આપજો અહીંનું ટેમ્પલ બોર્ડ એના સભ્યો અહીંયા અમારા કોઠારીશ્રી અહીંયા વિદ્વાન નિર્લેપ શાસ્ત્રી છે અહીંયા હરિપ્રસાદ શાસ્ત્રીજી છે ત્યારે આ સંતોની શક્તિનો સદુપયોગ થાય નવયુવાન સંતોની શક્તિનો સદુપયોગ થાય એવી અમારી સૌને ભલામણ ખૂબ આમાં સેવા કરજો સેવા કરવા યોગ્ય સ્થાન આ સંસારમાં જો કોઈ હોય તો એ ગોપીનાથજી મહારાજનું સ્થાન છે માટે એમાં સેવા કરજો એવી ભલામણ છે અને જેમણે જેમણે આ મહોત્સવની અંદર નાની મોટી સેવા કરી હોય સૌ ભાગશાળી થયા છે મેં પત્રિકા વાંચી હરિકૃષ્ણ મહિલા મંડળ સુરત સ્વામિનારાયણ મંદિર કુબેરનગરના લગભગ દોઢસો કરતાં પણ વધારે બહેનો ભક્તોએ સંયુક્ત સારી રીતે ભેગા થઈ અને આયોજન કર્યું વિષ્ણુ સ્વામીને વક્તા તરીકે રાખ્યા છે વિષ્ણુસ્વામી હાલમાં સાળંગપુર શ્રી હનુમાનજી મહારાજ મંદિરના મહંત છે હો એટલે બે બાબત છે એક તો અથાણાવાળા સ્વામીના સંત અને એમાં વળી દાદાના એ અત્યારે મહંત છે માટે અત્યારે વિષ્ણુ સ્વામી મનોમન સંકલ્પ કરી નાખો જુનાગઢ નું મંદિરે થઈ જાય તમારા દ્વારા એક બોલો સિક્કો મારી ગયો ટ્રેડમાર્ક કે સુવર્ણ મંદિરમાં જો કોઈની સેવા હશે તો માત્ર ને માત્ર આ થાણાવાળા સ્વામીના મંડળના સંતોની હશે બહુ રાજી છીએ કુલ મળીને રાજી એટલા માટે છે ભૂમિનો પ્રતાપ એવો છે આ દાદા ખાચરની ભૂમિ છે એમને જેટલી વખત યાદ કરી એટલી વાર ઓછું છે એમના વંશો અહીંયા બેઠા છે એ જે દાદા બાપુની જે સમર્પણની જે ભાવના આહા ઉત્તમ ભાવના એ ભાવનાને લઈને આ આપણને આવા સારા સારા વિચારો આવે છે ત્યારે એમના ચરણમાં પણ અમારી બહુ પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજ સર્વ પ્રકારે તમામ ભક્તોનું ખૂબ મંગળ વિસ્તારો એવી એમના ચરણમાં પ્રાર્થના અસ્તુ સૌને ભાવથી અમારા જય સ્વામિનારાયણ